ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, નંબર ઓફ વખત બોર્ડ એક્ઝામમાં એ પૂછાયેલ છે. પીબીઆર 322ની આકૃતિ સ માહિતી, આકૃતિ દોરવાનું 1 માર્ક્સ, જરૂરી સાચા નિર્દેશન કરવાનું 1 માર્ક્સ, અને એના જે મેન મેન ભાગ વિશે મુખ્ય વિગત લખવાનો બીજા 2 માર્ક્સ, એવી રીતે એનું આખે આખું માર્કિંગ બેઠે જ હોય છે. પીબીઆર 322માં 1 શું હોય તો અહીંયા લખ્યું છે ઓ આર આઈ, ઓરી, એટલે આ જગ્યા, ઓરિજિન ઓફ એપ્લિકેશન સાઇટ, સ્વયંજનનની ઉત્પત્તિની શૃંખલા, ત્યાં કોઈ પણ વિદેશી ડીએનએ ખંડ એની બાજુમાં જોડાય, એટલે આની સાથે એનું સ્વયંજનન થાય, અને એ વિદેશી ખંડની કેટલી નકલ કોપી બનશે એનું નિયંત્રણ પણ એ આ જગ્યાથી થાય છે. હવે જોજો, બીજું છે ક્લોનિંગ જગ્યાઓ, એ આ વાહક ડીએનએમાં જ આવેલું હોય, પ્લાસ્મિડમાં જ આવેલું હોય, વિદેશી ડીએનએને જોડવા માટે ઉપયોગમાં લેવાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે કેની અંદર, તો વાહકમાં ખૂબ ઓછી અને મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો વાહકના ઘણા બધા ટુકડા થઈ જશે અને અને એ જટિલ ક્લોનિંગને જટિલ બનાવી દેશે. હવે આપણે આને સમજીએ તો પીબીઆર 322માં રિસ્ટ્રિક્શન સ્થાન કયા છે, તો રિસ્ટ્રિક્શન સ્થાનમાં PHT1, PVU1, ECOR1, CLA1, HIND3, BAM-H1, SAL1 અને PVU2, આ બધા એના રિસ્ટ્રિક્શન સ્થાન છે. હવે એન્ટીબાયોટિક અવરોધક જનીન, એટલે કે પ્રતિજૈવિક અવરોધક જનીન, જે કેવી રીતે કામ કરે, પસંદગીમાં રેખક કે વર્ણી ચિહ્ન તરીકે કામ કરે, એ 2 છે. 1 એમ્પિસિલિન અવરોધક જનીન, એટલે આટલો ભાગ, અને બીજું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન, એટલે આટલો ભાગ. અહીંયા કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની શૃંખલા છે, તો PHT1 અને PVU1 માટે. ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે ત્યાં SAL1 અને BAM-H1 માટે. ઓકે, એન સિવાય આ જગ્યાની શૃંખલા છે એ રોપ કહેવાય, રેપ્લિકેશન ઓફ પ્રોટીન, ત્યાં કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની ઓળખ શૃંખલા છે, તો PVU2. અને રોપ એટલે પ્લાસ્મિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. આગળ હવે એન્ટીબાયોટિક અવરોધક જનીન એ પસંદગીમાં રેખક તરીકે કામ કરે. વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનમાંથી કોઈ એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે. આપણને એક ઉદાહરણ આપ્યું કે વિદેશી ડીએનએને વાહક પીબીઆરમાં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન જ્યાં છે ત્યાં BAM-H1ના સ્થાને જોડી દેવામાં આવે, એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનનો ભંગ થયો, એ નિષ્ક્રિય થઈ ગયો, અને પુનઃ સંયોજિત પ્લાસ્મિડ પરજત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. તેથી પુનઃ સંયોજન પામતા ઘટકો એ ટેટ્રાસાયક્લિન પર પરિવર્તિત ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ કરી શકાય, એટલે પુનઃ સંયોજન પામતા ઘટકોને પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ કરાવે. એ કહ્યું તો ભંગ થયેલું એન્ટીબાયોટિક અવરોધક જનીન, અને એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરવાવાળા પરિવર્તનીય ઘટકોને જ્યારે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં. જ્યારે પુનઃસંયોજન ન પામતા ઘટકો એ બિન પુનઃસંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે, એટલે પરિવર્તનીય ઘટકો છે. અહીંયા શું કીધું આપણને કે જ્યારે પુનઃસંયોજન ન પામતા ઘટકો એટલે બિન પુનઃસંયોજિત એ બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામે, અને પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિનવાળા માધ્યમમાં વૃદ્ધિ નહીં પામે, માત્ર ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમમાં એ વૃદ્ધિ પામશે. અને અહીં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન જેને પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે,
અને બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે એ વિદેશીના પ્રવેશથી નિષ્ક્રિય થયું છે તે પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે એટલે સક્રિય જનીન છે એ પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં એમ્પિસિલિન અવરોધક જનીન અને નિષ્ક્રિય થયેલું છે એ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન એ પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે બહુ બેસ્ટ ક્વેશ્ચન છે ઓકે okay.